Okay, students, now we will go for the next point. That is one important note you have to remember, that is all even numbers starting from 4, can be written as a sum of two primes. What is written? Any even number starting from 4 can be written as sum of two prime numbers. Two prime numbers, we already discussed, prime એટલે એવા numbers કે જેની પાસે only two factors it has. Okay, what is next? Starting from 4, અને પછી બધા even numbers જ લેવાના, all the even numbers. So, that is written over here. 4 થી શરૂ કરવાની છે આપણે. 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, all even numbers you can do. For example, I had taken only few numbers. Okay? તમને explain કરવા માટે મેં ખાલી 14 સુધી જ લીધું છે. તમે કોઈ પણ ઇવન નંબર માટે ચેક કરી શકો છો. વોટ ઇઝ ધ રૂલ? કોઈ બી ઇવન નંબરને તમે બે પ્રાઇમ નંબરના એડિશન તરીકે રિપ્રેઝેન્ટ કરી શકો. યુ કેન રિપ્રેઝેન્ટ ધીઝ નંબર્સ એઝ સમ ઓફ ટુ પ્રાઇમ નંબર્સ. ઓકે, 4 છે તો કેન આઈ રાઇટ 2 + 2? વોટ ઇઝ ધીઝ 2? પ્રાઇમ નંબર. 4 કમ્પોઝિટ છે, એને બે પ્રાઇમ નંબરના એડિશન તરીકે રિપ્રેઝેન્ટ કરવાનું છે. નાવ ગો ફોર 6, સો ઇટ ઇઝ 2 + 3. 2 is also prime, 3 is also prime. But if you will add this, you will get a composite number which is 6. 8 માટે ચેક કરીએ તો 3 + 5, 3 is also prime, 5 is also prime. But when you will add this, you will get 8, which is a composite number. Go for 10. How can we do this? 5 + 5. Right, both are prime numbers, but when you will add, you will get a composite number. Go for 12. 12 is what? I cannot take 6. 6 plus 6 nahi chale, because aapne prime number aj select karwana chhe. So let me take 7. 7 line check kariye. 7 pachi ketla ghate chhe? 8, 9, 10, 11, 12, 5. So if I will add 5 in this, I will get 12, and both are prime numbers, so this is correct. 14 માટે check કરીએ. It is 7 + 7. 7 × 14. Both are prime and addition is a composite. So આવી રીતે તમે કોઈ બી ઇવન નંબર લઈ લો, ચેક કરો. ઓકે, યુ વિલ ગેટ ધ સમ ઓફ ટુ પ્રાઇમ એઝ અ કમ્પોઝિટ નંબર. ઓકે, દેટ વોઝ ઓલ અબાઉટ ધીસ સેન્ટેન્સ. હવે એનો યુઝ કરવાનો છે આપણે એક્સરસાઇઝમાં. વોટ ઇઝ યોર એક્સરસાઇઝ 4.1? ક્વેશ્ચન નંબર 1, રાઇટ ધ ફોલોઈંગ નંબર્સ એઝ અ સમ ઓફ ટુ પ્રાઇમ્સ જસ્ટ લાઈક ધીસ. વોટ એવર વી ડીડ હિયર, સેમ થિંગ વી હેવ ટુ ડૂ વિથ ધીસ નંબર. વિચ નંબર્સ આર ગીવન? 76, 82, 92, 78, 88, 94. યુ કેન ટેક અધર નંબર્સ ઓલ્સો ઇન એક્સરસાઇઝ. દે કેન ગીવ ઓનલી 6 નંબર્સ, રાઈટ? બટ તમે તમારી જાતે બીજા કોઈ બી નંબર લઈ અને ચેક કરી શકો છો ફોર મોર પ્રેક્ટિસ. લેટ મી ડૂ ફોર ફર્સ્ટ નંબર 76. યુ હેવ ટુ ટેક પ્રાઇમ નંબર્સ ઓનલી. અહીંયા તમારે પ્રાઇમ નંબર જ લેવાના છે, એન્ડ વી ઓલરેડી ડિસ્કસ્ડ હાઉ ટુ ફાઇન્ડ આઉટ પ્રાઇમ નંબર્સ ફ્રોમ 1 to 100. પ્રાઇમ નંબર્સનું લિસ્ટ આપણે અલગ બનાવેલું જ છે. ફ્રોમ દેટ લિસ્ટ યુ કેન ચૂઝ એની પ્રાઇમ નંબર્સ, એડ કરો, ચેક કરો, વિચ ઇઝ ધ ટોટલ એન્ડ લાઈક દેટ. So what is this? 73 + 3. 73 is also prime, 3 is also prime number. Okay? 82 is 71 + 11. 71 is also prime number, 11 is also prime number. 92 is 89 + 3. 89 is also prime, 3 is also prime. Same way, 71 + 7 is equal to 78. 83 + 5 equal to 88. 89 + 5 equal to 94. ઓકે, હવે એવું જરાય જરૂરી નથી કે આ જ એનો આન્સર હોય. આના સિવાયનું કોઈ પણ કોમ્બિનેશન હોઈ શકે.
જેવી રીતે મેં એકમાં એક્સપ્લેન કરેલું છે 76 છે તો 73 પ્લસ 3 એના સિવાય 59 પ્લસ 17 કરશો ધેન ઓલ્સો યુ વિલ ગેટ ધ સેમ આન્સર અને આ બંને પણ પ્રાઇમ નંબર છે ઓકે આના સિવાય 53 પ્લસ 23 ઇફ યુ વિલ ટેક ધેન ઓલ્સો યુ વિલ ગેટ 76 એન્ડ ધીસ ઇઝ ઓલ્સો પ્રાઇમ નંબર સેમ વે 29 પ્લસ 47 કરો ધેન ઓલ્સો યુ વિલ ગેટ 76 ઓકે તો પ્રાઇમ નંબરની પેર બનાવી શકો તમે એવું જરાય જરૂરી નથી કે કોઈ એક જ પેર આન્સર હોય તમે આમાંથી કોઈ બી એક આન્સર લખો સાચો જ કહેવાય ઓલ ધીઝ ફોર આન્સર્સ આર ટ્રુ ફોર ફર્સ્ટ વન તો આવી જ રીતે તમે 82 માટે આના સિવાયના બીજા પોસિબિલિટીઝ યુ કેન ફાઇન્ડ ઓકે સેમ વે ફોર 92 ફાઇન્ડ આઉટ અધર પોસિબિલિટીઝ ધેન ધીસ For a 78, also you can find any other possibilities except this. Ek mein kahi di do chhe, ana sivai ni tamari jate banavo. That is your question number 1 of exercise 4.1. And now only one question is there in exercise. Which one it is? Question 2 shun chhe tamaro. Which is the largest composite number less than 100? લેસ દેન 100 તો હમણાં આપણે જે ટેબલ બનાવેલું હતું અપ ટુ 1 to 100 વોઝ હિયર અહીંયા 100 હતો 100 વોઝ અ કમ્પોઝિટ નંબર સો વી ક્રોઝડ ઇટ આઉટ તો 100 કરતા નાનો બટ ધ લાર્જેસ્ટ ટુ ડિજિટ નંબર દેટ ઇઝ ઓનલી યોર ક્વેશ્ચન નો લાર્જેસ્ટ કમ્પોઝિટ નંબર બટ લેસ દેન 100 100 થી નાનો એવો કયો નંબર આવે ઓબ્વિયસલી ઇટ ઇઝ 99 ઓકે બીકોઝ 99 ઇઝ અ કમ્પોઝિટ નંબર વિચ ઇઝ ધ ગ્રેટેસ્ટ વન ઓલ્સો બટ ઇટ ઇઝ સ્મોલર દેન 100 ઓલ્સો સો યોર આન્સર ઓફ ક્વેશ્ચન નંબર 2 ઇઝ 99 વિથ ધીસ ક્વેશ્ચન યોર એક્સરસાઇઝ 4.1 ઇઝ ઓવર અને આપણું ચેપ્ટર પણ અહીંયા પૂરું ચેપ્ટર વોઝ વેરી સ્મોલ ઓનલી 2 પેજીસ વર ધેર See this prime and composite number અહીંયા ટેબલ આપેલું છે વોટ ઇઝ પ્રાઇમ નંબર વોટ ઇઝ કમ્પોઝિટ નંબર હાઉ ટુ ફાઇન્ડ ધ નંબર્સ ધીસ લેબ એક્ટિવિટી ઓલ્સો આઈ એક્સપ્લેન્ડ ધીસ વન ઇઝ યોર એક્ટિવિટી એન્ડ બેક સાઇડ એક્સરસાઇઝ ક્વેશ્ચન 1 આઈ ડિસ્કસ્ડ ઓવર હિયર એન્ડ ક્વેશ્ચન 2 આન્સર ઇઝ 99 તો ચેપ્ટર અહીંયા પૂરું વોટ યુ હેવ ટુ ડૂ ટોટલ 3 વિડીયોઝ આઈ એમ સેન્ડિંગ ઓફ ધીસ ચેપ્ટર બરાબર એ ત્રણેય વિડીયોને સ્ટડી કરો વોટ એવર આઈ હેડ રિટન ઓન ધ બોર્ડ યુ હેવ ટુ રાઇટ ઇન યોર ક્લાસ વર્ક બાય પોઝિંગ ધ વિડીયોઝ પહેલાં એક વખત આખો વિડીયો જોઈ લ્યો પછી વિડીયો ફરીથી પ્લે કરો અને જે પણ મેં બોર્ડ ઉપર લખેલું છે ડીટો ટુ ડીટો વિડીયો પોઝ કરતા જાઓ અને ક્લાસ વર્કમાં લખતા જાઓ આઈ વિલ ચેક યોર ક્લાસ વર્ક જ્યારે મારો ટર્ન આવશે હોમવર્કનો ત્યારે આખું ચેપ્ટર પીડીએફમાં તમારે સેન્ડ કરવાનું રહેશે ઓકે સો દેટ ઇઝ યોર હોમવર્ક આફ્ટર ગેટિંગ ધીસ 3 વિડીયોઝ પહેલાં વિડીયો સમજી લો પછી વિડીયો પોઝ કરતા જાઓ અને ક્લાસ વર્ક રેડી કરી નાખો યોર ચેપ્ટર 4 ઇઝ ઓવર ઓકે સો વી કમ્પ્લીટેડ ટોટલ 3 ચેપ્ટર્સ ચેપ્ટર 1, 2 એન્ડ 4 થર્ડ ચેપ્ટર આપણે પછી કરશું સો ડોન્ટ આસ્ક મી વોટ અબાઉટ ચેપ્ટર 3 ચેપ્ટર 3 આપણે કરવાનું છે વી વિલ નોટ ગોઈંગ ટુ સ્કીપ ચેપ્ટર 3 બટ આફ્ટર વર્ડ વી વિલ ડૂ સો આઈ એમ એન્ડિંગ ધ સેશન જસ્ટ યુ હેવ ટુ કમ્પ્લીટ ચેપ્ટર 4 ઇન યોર ક્લાસ વર્ક થેન્ક યુ